રાજ્યમાં રાજ્ય સરકારના એકતરફી નિર્ણયના વિરોધમાં અંદાજે 40,000 ખાનગી ડોક્ટરોએ હડતાલ પાડી હતી, તેમાં અમરેલી શહેર જિલ્લાના ખાનગી ડોક્ટરો હડતાલમાં જોડાયા હતા. સવારથી હોસ્પિટલો તેમજ દવાખાના બંધ રહ્યા હતા. રાજ્યમાં રાજ્ય સરકારના એકતરફી નિર્ણયના વિરોધમાં અંદાજે 40,000 ખાનગી ડોક્ટરોએ હડતાલ પાડી હતી, તેમાં અમરેલી શહેર જિલ્લાના ખાનગી ડોક્ટરો પણ હડતાલમાં જોડાયા હતા. સવારથી હોસ્પિટલો દવાખાના બંધ રહ્યા હતા. રાજ્યમાં પ્રથમ વખત આરોગ્યની ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહી હતી. ફાયર એનઓસીના નવા નિયમોએ તબીબોની ઊંઘ હરામ કરી નાખી છે. અવ્યવહારુ નિયમો ગણાવી અમરેલી સહિતના રાજ્યના 40,000 ખાનગી ડોક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. અમરેલી શહેર સાથે અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકોના ખાનગી ડોક્ટરોએ બંધ પાડ્યું હતું. આરોગ્યલક્ષી સેવાઓ ખાનગી તબીબોએ બંધ રાખતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સવારથી સરકારી હોસ્પિટલો તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી. આજરોજ તારીખ 22/7/2022 રોજ સવારે 8 થી આવતીકાલ સવારે 8 એમ 24 કલાક સુધી ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિર્ણય મુજબ બધા એલોપેથી ડોક્ટર પોતાની સારવાર ઓપીડી તેમજ ઇમરજન્સી બંધ રાખવામાં નિર્ણય લીધેલો છે. તેનું કારણ એ છે કે હમણાં એક હાઈકોર્ટમાં થયેલી PIL મુજબ જજ સાહેબે મૌખિક સૂચના આપેલી છે કે ICU ગ્રાઉન્ડ ફ્લોર પણ જ હોવું જોઈએ, એમાં અમુક જે પ્રકારની વ્યવસ્થા જ હોવી જોઈએ, અમુક પ્રકારની ન હોવી જોઈએ, જે એક પણ એમની જે વાતો છે એ તર્કસંગત નથી અથવા એને કોઈ વૈજ્ઞાનિક પુરાવો પણ નથી. જો ખાલી મૌખિક પુરાવાને લીધે ગવર્મેન્ટ આવી રીતે બધા ડોક્ટરોને નોટિસ આપશે તો જે ગ્રાઉન્ડ મોટાભાગની અત્યારે હોસ્પિટલોમાં જે ICU હોય છે તે ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ કે ઇવન ગવર્મેન્ટ હોસ્પિટલોમાં પણ ઉપરના માળે જ ICU હોય છે, તો તાત્કાલિક અસરથી આ રીતના ICU બંધ થશે તો ICU બેડની સંખ્યા પણ ઘટી જશે અને દર્દીઓને હેરાન થવાનો વારો આવશે. અને જે એમની સૂચનાઓ છે એનો અમલ કરવામાં આવશે તો પણ વૈજ્ઞાનિક રીતે ચેપ ફેલાવવાની શક્યતાઓ અને દર્દીને હાનિ પહોંચાડવાની શક્યતાઓ વધી જાય છે. તો મેડિકલ અમારી એવી માગણી છે કે ભાઈ આવી રીતે મૌખિક ઓર્ડરને સીધો ગવર્મેન્ટ અમને નોટિસ આપે છે એના કરતાં અમારી માગણી શું છે એની એક કમિટી બતાવે અને એ સાથે બેસી અને નિર્ણય લે અને જે તર્કસંગત હોય એવા નિર્ણયો લે. તો એ વ્યાજબી છે. આ એક બાજુથી જે નિર્ણય લીધો છે તેને લીધે દર્દીઓને પણ ભોગવવાનો વારો આવશે અને એને લીધે મૃત્યુદર પણ વધી શકે એમ છે.